શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુરતમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું તો પ્રકૃતિને નુકસાન ના પહોંચે તે માટે પીઓપીની મૂર્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ઉપરાંત વિસર્જન કરવા સુરત મનપાએ કૃત્રિમ તળાવો બનાવ્યા હતા, પરંતુ આટલી બધી વ્યવસ્થા કર્યા બાદ પણ અનેક ભક્તોએ પ્રતિમાનું વિસર્જન નહેરમાં કર્યું હતું તો સુરતમાં કેટલીક એવી અર્ધવિસર્જિત મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી હતી. આવી મૂર્તિઓનું વિસર્જન સંસ્કૃતિ રક્ષા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું તો અધ્યક્ષ આશીષ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ સુરતની ડિંડોલી, ચલથાણા જેવા અલગ અલગ વિસ્તારોમાં 1000થી વધુ અર્ધવિસર્જિત મૂર્તિને બહાર કાઢીને હજીરા ખાતે દરિયામાં પુનર્વિસર્જિત કરવામાં આવશે. માં દશા માતા અને ગણેશજીની મૂર્તિઓ વારંવાર અમારી સંસ્થા દ્વારા કાઢતા આવ્યા છે અને વારંવાર કલેક્ટરશ્રીને, કમિશનરશ્રીને, તમામને આવેદન પણ આપતા આવ્યા છે કે પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂકો. તેમ છતાં પણ પીઓપીની મૂર્તિનું વેચાણ પૂરજોશમાં ચાલે તેના આધારે આજે દિંડોલી ખાતે નહેરમાં નહીં નહીં કરતાં 1000થી પણ વધુ શ્રી ગણેશજીની મૂર્તિ અર્ધવિસર્જિત હાલતમાં જોવા મળી.